શરૂઆત રૂપિયાની સાથે કરીશું તો રૂપિયાનો કારોબાર મજબૂત થઈને તો જોવા મળ્યો છે જ્યાં રૂપિયો ડોલરની સામે એકાદ પૈસા જેટલો મજબૂત થઈને બ્યાસી પોઈન્ટ નેવ્યાસીના સ્તરની આસપાસની સામે બ્યાસી પોઈન્ટ અઠ્યાસીના સ્તર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ ફરીથી આપણે બ્યાસી પોઈન્ટ નેવ્યાસીના સ્તરની ઉપર એકદમ ફ્લેટ કારોબાર જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ છે એકસો ત્રણ પોઈન્ટ તોંતેરના સ્તરની આસપાસ આપણે જોઈ રહ્યા છે વધુ ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એલ કેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જતીનજી ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએન બજાર પર તો જતીનજી આ સપ્તાહમાં આપણે ડોલર ઇન્ડેક્સને એકસો ચારની નીચે જોઈ રહ્યા છે અને રૂપિયો જે છે એ આપણને

એક ના અંદર જરૂર રહેશે બટ ક્યાં ને ક્યાંય વોલેટેલિટી રહેશે બીકોઝ ડેટા સ્પેસિફિકલી સ્પીકિંગ માર્કેટના અંદર ઇવનિંગ સેશનમાં સ્પેશિયલી એટ ધ ટાઈમ યુએસ માર્કેટ ચાલુ રહેશે ત્યારે સ્ટ્રોંગ ડિવન ડેટા છે યુરો યુએસડી ના અંદર અગર આપણે જોવા જઈએ રૂપિયાના અંદર ચાલ જે છે ક્યાં ને થોડી પોઝિટિવિટીના સાથે જે છે કારોબાર આપણને જોવા મળી રહ્યો છે કન્ટિન્યુઅસલી સિન્સ ધ લાસ્ટ ફ્યુ ડેઝ રૂપિયાનો કારોબાર જે છે સાથે કરી રહ્યો છે ઉપર આપણે ક્લોઝિંગ બેસીસ પર ટ્રેડ કરતા જોઈ રહ્યા છે આપણે સ્ટ્રેન્થ જે છે હજી ડીપ થઈ શકે છે આગળ વધી શકે છે ટુઅર્ડ્સ એટી ટુ ફિફ્ટી એટી ટુ સિક્સટી ના જે છે કેને કઈ ટચ થતા આવી શકે છે આજના દિવસે સાંજના ટાઈમ પર સાંજના ઈવનિંગ સેશનમાં કન્ઝ્યુમર નો ડેટા છે કોર ડ્યુરેબલ ગુડ્સનો નો ડેટા છે એક્સપેક્ટેડ છે ક્યાં ને ક્યાંય ઇનલાઇન અને ડ્યુરેબલ ગુડ્સનો ઓર્ડર જે છે કે એને ક્યાંય થોડો નબળો એક્સપેક્ટેડ છે તો આનાથી ડોલર ઇન્ડેક્સ થોડો કેને ને ક્યાંય જે છે એ વીકનેસ જે છે એ પચીસ રહી શકે છે અને સાથે સાથે રૂપિયાને પણ સપોર્ટ મળી શકે છે ડોલર ઇન્ડેક્સ જો નીચે રહે છે તો કન્ટિન્યુઅસલી તો માય એડવાઇઝેસ ટ્રેડિંગ પર્પઝથી આપણે જોવા જઈએ તો સેલોન રાઇઝ સ્ટ્રેટેજી અપનાવી શકાય છે બટ રાઇઝ જે છે એ જે યુએસડીઆઈના પેર જે છે એ વધારે વધી નથી રહ્યો છેલ્લા બે ત્રણ દિવસથી તો અરાઉન્ડ અબાઉટ એટી ટુ નાઇન્ટી ફાઈવ એટી થ્રી એટી ના વચ્ચે જ્યારે બી તમને આ પેર દેખાય છે સ્પોટમાં ત્યારે તમે ફ્યુચર્સનો વાયદો જે માર્ચ મહિનાનો છે રોલિંગ વાયદો છે એના અંદર પોઝિશનિંગ જે છે એ બનાવી શકો છો સ્ટોપલેસ જે રહેશે ક્યાંય કે એટી થ્રી ટેનના ઉપર રહેશે અને એટી ટુ એટી એટી ટુ સેવન્ટી ફાઈવ સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકે સો રૂપિયો જે છે એ મને હજી પણ મજબૂત દેખાઈ રહ્યો છે જી જનાબ

હવે જો આપણે અહીં આગળથી ખાસ કરીને વાત કરી લઈએ સોનાના કારોબારની તો સોનામાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો છે જ્યાં કોમેક્સ ઉપર સોનાની કિંમતો બે હજાર તેત્રીસ ડોલરની આસપાસ જોવા મળતી જો દેખાઈ રહી છે અને સ્થાનિક બજાર ઉપર જો નજર કરીએ તો બાસઠ હજાર બસોને ઓગણચાલીસ ઉપર કિંમતો દેખાઈ રહી છે ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સ અને યુએસ રેટ કટ મેને બદલે જૂનમાં થવાની આશાએ સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે તો હવે બજારની નજર યુએસના આવનારા ઇન્ફ્લેશનના ડેટા ઉપર પણ રહેશે જતીનજી તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો આજે થોડી એવી પોઝિટિવિટી છે પણ સોનું દાયરાની અંદર જ કારોબાર કરી રહ્યું છે તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોનાને આપના મતે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ ને હવે કઈ રીતે ટ્રેડ સોનામાં લેવો જોઈએ છે

ઓકે તો એકથી બે દિવસના માટે તમે બાર ડિપ્સની સ્વેટર્જી સોનાની અંદર અપનાવી શકો છો તો બાસઠ હજાર બસ્સો બાસઠ હજાર સોની આસપાસ તમને કિંમતો મળે છે એક નાનો એવો ઘટાડો સો દોઢસો પોઈન્ટના ઘટાડા પર ખરીદી કરીને ચાલો અને બાસઠ હજાર ચારસોથી બાસઠ હજાર પાંચસોના ટાર્ગેટ તમને સોનાની અંદર બનતા દેખાઈ શકે છે તો આ સોના ઉપર જે સલાહ છે ઘટાડે ખરીદીની બની રહી છે ચાંદીમાં કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવશો એની પણ ચર્ચા કરી લઈએ તો પહેલાં કારોબાર પર નજર કરીએ તો ચાંદીમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો આપણને કોમિક્સ ઉપર દેખાઈ રહ્યો છે બાવીસ પોઈન્ટ પંચાવન ડોલરની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે જ્યારે સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો ત્યાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર ઓગણસિત્તેર હજાર ત્રણસો ને પંદરની ઉપર આપણને ચાંદી કારોબાર કરતી દેખાઈ રહી છે જતિન જે સ્થાનિક બજારમાં સિત્તેર હજારની નીચે ચાંદી કઈ રીતે આપણે અહીંયા આગળથી જોવું જોઈએ અને ચાંદી માટે આપની કઈ રીતે સલાહ રહેશે જો સિત્તેર હજાર નીચે માર્ચ વાયદો ટ્રેડ કરી રહ્યો છે અને ક્યાંય ને ક્યાંય સપોર્ટ લેવલ જે છે એ મોરલેસ ઇનલાઈન અહિયાં આજુબાજુ જ છે સિક્સટી એટ થાઉઝન્ડ થી લઈને સેવન્ટી થાઉઝન્ડ વચ્ચે એક સ્ટ્રોંગ બ્રોડલી બેઝ સપોર્ટ બનેલો છે ચાંદી માટે બટ એમ કે હવે તો રોલિંગ કોન્ટ્રાક્ટના લેવલના હિસાબથી મારે ટ્રેડ નું આપવું પડશે નેક્સ્ટ રોલિંગ કોન્ટ્રાક્ટ જે મહિનો છે એના અંદર ટ્રેડ એક્ઝિક્યુશન થશે આગળ ચાલતા લેવલ સ્પેસિફિકલી સ્પોટના અંદર બાવીસ ડોલરથી લઈને બાવીસ ત્રીસ ડોલર ટ્વેન્ટી પોઈન્ટ ટ્વેન્ટી ટુ પોઈન્ટ થર્ટી થી લઈને ટ્વેન્ટી ટુ આ જે છે એક સપોર્ટ બેઝ સપોર્ટ બનેલો છે કોમિક્સના અંદર અને હાયર સાઇડ પર ટ્વેન્ટી ટુ સિક્સટી થી લઈને ટ્વેન્ટી ટુ સિક્સટી એક માઇનર રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે તો સુધી કરે છે સિલ્વર ત્યાં સુધી મને લાગે છે આ એ બનેલું રહી શકે છે થોડુંક હજી અહીંયાથી ડીપ આવી શકે છે બીકોઝ બેઝ મેટલના પ્રાઇઝિસ પણ થોડા વોલટાઈ અહીંયાથી બનેલા છે તો મને લાગે છે ચાંદી અરાઉન્ડ અબાઉટ સિક્સટી નાઇન થાઉઝન્ડ અને સિક્સટી એટ થાઉઝન્ડ એઇટ હંડ્રેડ કરંટ કોન્ટ્રાક્ટના અંદર અને જે પોઝિશનિંગ ટ્રેડ કરવા માંડું હોય તો એને માટે મે ના કોન્ટ્રાક્ટના અંદર સેવન્ટી વન થાઉઝન્ડ થી લઈને સેવન્ટી થાઉઝન્ડ એટ હન્ડ્રેડ આ જો મળી જાય છે મે મેન્ટ્રાક્ટના અંદર તો ત્યાં આગળ એન્ટ્રી કરવાનું સારી ઓપોર્ચ્યુનિટી રહેશે લોઅર એન્ડ પર સ્ટોપ લોસ રેકમેન્ડ કરીશું મે વાયદાના અંદર સેવન્ટી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડના નીચેનો અને હાયર સાઇડ પર સેવન્ટી વન થાઉઝન્ડ ફાઈવ લઈને સેવન્ટી વન થાઉઝન્ડ સેવન હન્ડ્રેડ સુધીના ટાર્ગેટ્સ રાખવાનું છે આ મે વાયદાની મેં વાત કરી છે બીકોઝ ક્યાંક તો મેટીના મેદા માટે પણ આપને માટે સલાહબંધી દેખાઈ રહી છે તો સોના ચાંદીમાં ઘટાડે ખરીદીની સલાહ તમને અહીંયા આગળથી મળી રહી છે અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે જતીન ત્રિવેદી સાથે અન્ય કોમ્યુનિટીની ચર્ચામાં શોમાં આગળ વધીશું વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે ચર્ચામાં આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે હવે આપણે બેઝ મેટલ્સના કારોબારની ચર્ચા કરી લઈએ તો બેઝ મેટલ્સમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો જ્યાં એલએમી પર તમામ મેટલ્સમાં લીલા નિશાનની અંદર કારોબાર જોવા મળ્યો ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સથી કોપરની કિંમતોને સપોર્ટ મળતો જોવા રે મળી રહ્યો છે સ્થાનિક બજારમાં પણ આપણે જો જોઈ લઈએ તો સ્થાનિક બજારમાં પણ આપણને મોટાભાગની મેટલ્સની અંદર લીલા નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે કોપરમાં અત્યારે આપણે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોઈ રહ્યા છે અત્યારે આપણે જોઈએ તો થોડો સુધારા સાથે સાતસો બત્રીસ ઉપર કોપર આવતું દેખાઈ રહ્યું છે ત્યારે બજારની નજર હવે આવનારા સપ્તાહે ચાઇનાના પીએમઆઈ ડેટા ઉપર પણ બનેલી રહેશે જતીનજી કઈ રીતે તમે મેટલ્સને જોઈ રહ્યા છો પીએમઆઈ ડેટાની ઉપર નજર બનેલી છે કોપરની ઉપર ખાસ આપણે એની અસર જોતા હોઈએ છીએ આ ઉપરાંત એલ્યુમિનિયમમાં પણ આપણે જોઈએ તો એ એક મહિનાના લો થી એક સારી અપસાઇડ આવતી આપણને દેખાય છે તો કઈ રીતે તમે મેટલ્સને જોઈ રહ્યા છો અને કઈ મેટલમાં ટ્રેડ લેવાની તક જોઈ રહ્યા છો રનિંગ અપ ટુ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા ચાઇનીઝ માર્કેટનું જે મોર્નિંગમાં આવશે આપણા માર્કેટ ખોલવાના પહેલા ત્યાં સુધી મને લાગે છે મોટા ભાગે કંઈ રેન્જ મેડલના અંદર બહુ વધારે મોટી હલચલ નહીં થાય એક રેન્જના અંદર જ ટ્રેડ કરતા જોવા મળી શકે છે બિકોઝ ડોલર ઇન્ડેક્સના કારણથી એક સપોર્ટ જરૂર મળી રહ્યો છે બટ ક્યાંય ને ક્યાંય ડેટા સ્પેસિફિકલી જે હિસાબથી કબડી માર્કેટ પર ઓવરઓલ પ્રેશર જે બનેલું રહ્યું છે એના કારણથી બહુ વધારે રેલી જે છે એ કાઉન્ટર નથી થઈ રહી કોપરના સ્પેશિયલી અગર હું પ્રાઇઝિસની વાત કરી લઉં તો આઉટલુક અહીંયાથી શોર્ટ ટર્મમાં મને જરૂર પોઝિટિવ જરૂર લાગે છે

અને હાયર સાઇડ પર સેવન થર્ટી ટુ થી લઈને સેવન થર્ટી ફાઈવ આ જે રેન્જ છે એ રેઝિસ્ટન્સ પ્લેસ છે તો એકાદ બે રૂપિયા તમને અહીંયાથી નીચે મળે સેવન ટ્વેન્ટી ફાઈવની આજુબાજુ મળે તો પણ તમે અહીંયાથી લોંગ પોઝિશનિંગ જે છે એ લઈને ચાલી શકો છો કોપરના અંદર હાયર સાઇડ પર સેવન થર્ટી સેવન થર્ટી ટુ ના આજુબાજુના ટાર્ગેટ્સ રાખીને અને સાતસો ને ઓગણીસના નીચે સ્ટોપલો રાખીને તમે અહીંયાથી બાઇંગ સાઈડની ઓપોર્ચ્યુનિટી માટે ટ્રેડ કરી શકો છો બિકોઝ શુક્રવારના દિવસે જે પીએમઆઈના નંબર આવશે ચાઇનીઝ માર્કેટના અંદર એ ક્યાંક ઇનલાઇન એક્સપેક્ટેડ છે જો નંબર ખરાબ આવી જાય છે તો ડેફિનેટલી એમાંથી પોઝિશનિંગ જે છે એ ઓબ્વિયસ મટર્ન ખરાબ થઈ શકે છે અને જો મેનીફેક્ચરના નંબર સારા એવા તો એનો બીસ મટર્ન ને સારામાં તો સપોર્ટ મળતો જોવા મળી શકે છે બટ હજી શુક્રાને વાર છે આજે આપણે આપણે મંગળવારે બેઠા છે તો બે ત્રણ દિવસ માટે આ રેન્જ જ પ્લે કરવાનો એવી મારી સલાહ રહેશે કોપરના જ એટલે ઓકે તો કોપરના માચ ફાયદામાં બાય કરીને ચાલી શકો છો 772 ના આ ટાકે તમે અહીં આગળથી બનતા આ સાતસો બત્રીસના ટાર્ગેટને માટે ખરીદારી કરીને કોપરની અંદર ચાલવાની સલાહ બની રહી છે અને સ્ટોપ પ્લસ સાતસોને ઓગણીસના તો આ અહીંયા કરતી કોપરને માટે સલાહ બનતી દેખાઈ રહી છે હવે આપણે ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ફ્લેટ કામકાજ થતું જોવા મળ્યું છે જ્યાં બ્રાન્ડની કિંમતો એક્યાસી ડોલરની પાસે આવતી આપણને જોવા મળી રહી છે તો નાઇમેક્સમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળ્યો ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને લઈને ક્રૂડની કિંમતોની ઉપર અસર જોવા મળી રહી છે જતિનજી વોલેટિલિટી જે છે એ આપણે સતત ચર્ચા કરતા આવ્યા છે કે ક્રૂડમાં રહેતી હોય છે ત્યાંથી સુધી પહોંચ્યા બાદ ફરીથી થોડા દબાણની આસપાસ આપણે બ્રેન્ટને પણ જોઈ રહ્યા છે સ્થાનિક બજારમાં પણ થોડી નરમાશ આવતી દેખાઈ રહી છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો Uh, જોને uh, crude ક્રૂડના અંદર ગઈ દિવસે સારો અમથો ઉછાળો આવ્યો હતો મિડલ ઈસ્ટ ના ક્રાઇસિસ અને ટેન્શન જે છે એ પણ બનેલા છે રેડ સી ના અંદર રાઉટ જે છે કે એને હાઉસ ના તરફથી અટેક જે છે કે એને કંઈ બની જાય છે શિપમેન્ટના ઉપર તો અરાઇવલ જે છે કે એને ડિલેટ થઈ જાય છે ને કાં તો કન્સાઇનમેન્ટ જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે તો એના કારણથી ક્રૂડ ઓઇલ જે છે કે એને લોઅર એન્ડ પર સપોર્ટ થોડો મળતો જોવા મળી રહ્યો છે બ્રેન્ડ ઓવરઓલ જોવા જઈએ તો સેવન્ટી નાઇન ના પાસે એક બ્રોડ બેઝ સપોર્ટ જે છે એ બનેલો છે ડબલ્યુટીઆઈના સાથે કોમ્પેરિઝનમાં આપણે જોવા જઈએ તો સેવન્ટી ફાઇવ મોરલેસ એક મોટા ભાગે ક્યાં ને સપોર્ટ જે છે એ બનેલો છે ડબલ્યુટીઆઈ ક્રડના અંદર એમસી એક્સપે એનું વર્ન જોવા જવું તો અરાઉન્ડ અબઉટ સિક્સટી ટુ ફિફ્ટી ફિફ્ટીથી સિક્સટી ટુ હંડ્રેડ એક સ્ટ્રોંગ બેઝ સપોર્ટ બનેલો છે ક્રુડલના માટે અને એઝ ઓફ નો કરન્ટ માર્કેટ પ્રાઇસથી અગર હું જોવા જવું તો મારી હિસાબથી બાઈંગની ઓપોર્ચ્યુનિટી જે છે અહીંયા હજી પણ બનેલી દેખાય છે સિક્સટી ફોર ટ્વેન્ટી સિક્સટી ફોર ટ્વેન્ટી ફાઈવના રેન્જમાં તમને મળી જાય છે ગુડના પ્રાઇસીસ તો ડેફિનેટલી બાય કરીને ચાલે stop loss જે છે એ ક્યાંય ને ક્યાંય sixty three નીચે તમારે રાખીને ચાલવાનું રહેશે. અને higher side પર વળી પાછું sixty four seventy અને sixty five hundred સુધીના range ના પાસે મળે છે ત્યારે તમારે પ્રોફિટ પણ બુક કરી લેવાના છે. એ જાણી ઓકે તો તમારે અહીં આગળથી ચોસઠસો ની આસપાસ ખરીદી કરીને ચાલવાનું રહેશે અને જણાવેલા ટાર્ગેટ જ્યારે મળે છે ત્યારે પ્રોફિટ પણ બુક કરીને ચાલો તો આ સલાહ ખાસ કરીને ક્રૂડને માટે બનતી દેખાઈ રહી છે તો આ જે રેન્જ છે એને તમે પ્લે કરીને ચાલો તો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે તો પાસઠસોની આસપાસ ક્રૂડ પહોંચે છે તો તમે ત્યાંથી પ્રોફિટ બુક કરો અત્યારે ખરીદી કરીને આ ટાર્ગેટને માટે ખરીદી કરી શકો છો તો ક્રૂડ ઓઇલની આપણે વાત કરીશું હવે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં અડધા ટકાની નરમાશ સાથે કિંમતો એકસો પિસ્તાલીસની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે નેચરલ ગેસ આપણે થોડા દિવસોથી ખાસું ઇન્ટરેસ્ટિંગ જોઈ રહ્યા છે ખૂબ મોટો ઘટાડો અહીંયા આગળથી આવી ગયો પછી એક સારી રીકવરી પણ આવતી આપણને દેખાય અને હવે આપણે પાછું થોડું દબાણ બનતું જોઈ રહ્યા છે એકસો પિસ્તાલીસની આસપાસ નેચરલ ગેસ નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો શું અહીંયા નેચરલ ગેસના એક્યુમલેટ કરવું જોઈએ કે દૂર રહેવું જોઈએ કઈ રીતની આપણી સલાહ રહેશે છે છે કેને બની ગેસ અંદર અને મને લાગે છે કે મંથ ઓફ માર્ચ તમને સારી એમથી પોઝિટિવિટીના સાથે કારોબાર થતો જોવા મળો જોઈએ નેચ્યુઅલ ગેસના અંદર વન થર્ટી ફાઈવોર્ટી એક બેઝ સપોર્ટ રેન્જ બનેલો છે નેચરલ ગેસના માટે તો બ્રોડલી જેને પણ લોંગ પોઝિશનિંગ હોય એ વન થર્ટીના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી એના અંદર ભાગે ગભરાવાની જરૂરત નથી બટ એ જ છે કે રિસ્ક જે છે એ પણ મોટો થઈ જાય છે બીકોઝ પર્સન્ટેજ વાઇઝ બહુ વધારે અને આપણે છે અને અને ટાર્ગેટ્સ પણ બહુ મોટા રહે છે આના અંદર બીકોઝ નજીકના અહીંયાથી બનતા નથી રહ્યા મને અને નજીકના લોસ જે છે એ ક્યાં ને કંઈ હિટ થવાના પણ ચાન્સીસ વધી જાય છે બીકોઝ ઓફ ધ વોલેટિલિટી તો એક વ્યૂ પોઈન્ટ એ બની રહ્યો છે જેના કાં તો વન ફોર્ટીથી લઈને વન ફોર્ટી ટુના ના રેન્જમાં જ્યારે મળે છે ત્યારે બાય કરીને ચાલો થોડુંક ડીપ મળે ત્યારે અને અથવા જો ડીપ નથી મળતું ને હાયર સાઇડ પર વન ફિફ્ટી વનના ના ઉપર ટ્રેડ કરીને સસ્ટેન થવાનું ચાલુ જાય ચાલુ થઈ જાય છે એના પછી એના અંદર પાછી બાઈંગ જે છે એ ઇનિશિયેટ થઈ શકે છે તો બે વ્યૂ પોઈન્ટ છે બટ બે બંને વ્યૂ પોઈન્ટ જે છે એ બાઇંગ સાઈડના છે આઈધર હાયર સાઇડના લેવલ્સ બ્રેક થઈને સસ્ટેન કરવા માંડે એના પછી અને અથવા ડીપ મળી જાય છે તો ડીપ મળે ત્યારે વન ફોર્ટી વન ફોર્ટી ટુના વચ્ચે ત્યારે બટ ઓવરઓલ સ્ટોપલો જે છે વન થર્ટીનો જ રહેશે તો ઇન કેસ જો વન ફિફ્ટીના ઉપર તમને પ્રાઇઝિસ બ્રેક થાય છે અને તમે ત્યાં એન્ટ્રી કરો છો તો વન ફોર્ટી ના શોપલો સાથે તમે બાય કરીને ચાલી શકો છો હા સાઇડ પર મને લાગે છે વન સિક્સટી ફાઈવ વન સેવન્ટી સુધીના પણ લેવલ્સ જે છે આવતા જોવા મળી શકે છે બટ દિસ ઇઝ અ શોર્ટ ટર્મ વ્યૂ એન્ડ નોટ ઇન્ટ્રાડે તો ઇન્ટ્રાડે આના અંદર કોઈ ટ્રેડ હમણાં નથી બેસી રહ્યો એક શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ આપી રહ્યો છે આના અંદર જી જન ઓકે તો ઇન્ટ્રા ડે પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આગળથી કોઈ ટ્રેડની સલાહ નથી બની રહી નેચરલ ગેસની અંદર પણ શોર્ટ ટર્મ માટે જો તમારે ટ્રેડ લેવો હોય તો તમે ક્યાં તો ઘટાડે નેચરલ ગેસની અંદર બાય કરી શકો છો અથવા એકસો પંચાવનનું લેવલ સસ્ટેન થાય તો તમે બાય કરીને ચાલી શકો છો અને એકસો પાસઠના ટાર્ગેટ તમને શોર્ટ ટર્મની અંદર બનતા દેખાઈ શકે છે વન થર્ટીનો સ્ટોપલોસ રાખો તો આ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે તો ત્યારે જ જતીનજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે આપણે કોમોડિટી લાઈવમાં આગળ વધીશું એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરી લઈએ તો મસાલા પેકમાં મિશ્ર કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે હળદર અને જીરામાં તેજી સાથેનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે અને હળદર અને ધાણાની અંદર તેજી સાથેનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે જીરામાં આપણને વેચવાલી આવતી દેખાઈ રહી છે કુઆરપેકમાં રિકવરી સાથે